અજવસાણ નિમિત્તે નિમિત્ત મળ્યું નથી ઉપડ્યા આહારે વધુ પડતો ખોરાક ખાવાથી શું થાય? ને અપચો નહીં, એટલે એ આપણે ત્યાં લખ્યું શાસ્ત્રમાં આકંઠ ક્યારે ખાવું નહીં. આકંઠ એટલે તમે ઘણી વાર નથી કહેતા ભાઈ હવે જો તમે આપશો ને તો ઉલટી થઈ જશે ગળા સુધી, બોલો છો. હા એમાં જો સાસુ હોય પીરસવા વાળી, હા હા આહારે ગળા સુધી આવે એનો મતલબ એ કે હવે તમે શ્વાસ લઈ શકતા નથી, એટલું આકંઠ ભોજન લીધું છે. એ શ્વાસ ન લઈ શકવાના કારણે શ્વાસ વૃંદાયો તમે પરલોકમાં. એમાં નિમિત્ત કોણ બન્યું? આહાર. અધ્યવસાય, નિમિત્ત, આહાર. નંબર ચાર, વેદના. વેદના એટલે રોગ પણ આવી જાય. 35 વર્ષની ઉંમરે કોઈકને કેન્સર થાય તો 40 વર્ષે ચાલ્યા જાય કે ના ચાલે? હવે એ જ વ્યક્તિને કેન્સર ના થયું હોત તો જીવી જાત, આયુષ્ય જેટલું લખ્યું છે એટલું પૂરું કરત. કોરોનામાં સેકન્ડ લહેરમાં કેટલા ગયા? ઘણા. અને કોણ ગયા? 70 અપ કે 40ની આસપાસના ગયા? હવે એ બધાનું આયુષ્ય કદાચ 70, 74, 75, 80, 85 બધું લખાયેલું હતું, છતાં ગયા. નિમિત્ત કોણ બની ગયું? વેદના. કઈ વેદના? કોરોના. અધ્યવસાય, બોલો હવે મારે જ બોલવાનું. નિમિત્ત, આહાર, વેદના. એના પછી પાંચમું બોલો, પરાઘાત. પરાઘાત, પરાઘાત નામ કર્મ આવે છે. નામ કર્મની કેટલીક પ્રકૃતિ છે એમાં પરાઘાત. એમાં ક્યારેક એવું બને તમે કોકને દુઃખના સમાચાર આપો તો પણ પરાઘાત, અને તમે કોકને સુખના સમાચાર આપો, અતિ હર્ષના અતિ શોકના સમાચાર સીધે સીધા નહીં આપવાના. સાંભળજો, આ જીવનની ઉપયોગી વાતો છે. અતિ હર્ષ, અતિશોક સીધે સીધા નહીં આપવાના, એનાથી આઘાત પહોંચીશ અને માણસ ઉપડી જાય. તમને ખબર હોય તો અત્યારે વિરાર, આ ચોમાસા પહેલા જ એક ભાવનગરનું કપલ હતું, બંને જણાને કોરોના થયો હતો. એમાં ઓલાને આગ લાગી, 10-11 જણા ભૂંજાઈ ગયા વિરારવાળા. એમાં 32 વર્ષનો છોકરો પણ ગયો. હવે કોક દોઢ ડાયાએ એની વાઈફને સમાચાર આપ્યા, એટ એ ટાઈમ ગઈ. આ તો નજર સામેનું દ્રષ્ટાંત. આ પરાઘાત, આ શોકના સમાચાર. એટલે આપણે ત્યાં વડીલો કદાચ ક્યારેક છોકરો કે છોકરાની વાઈફ ગુજરી ગઈ હોય ને તો સીધે સીધા છોકરાને સમાચાર ના આપે, બેટા જરાક બીમાર થે, પછી ધીમે રહીને ઓલો બારગામ હોય એને એડમિટ કરીશ, પછી થોડી વાર પછી. ડોક્ટરો મહેનત કરે છે પણ કેસ જરા સિરિયસ હોય, બધું પતી ગયું, ધીમે 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 એને સમાચાર આપવા પડે, નહીં તો એટેક આવે. તો તમે કહેજો સાહેબ અતિશોક માટે બરાબર, અતિ હર્ષમાં એમાંય થાય આવું? કોણ બનેલા કરોડપતિમાં 5 કરોડ લાગી ગયા હોય તો ના કહેવાય, સીધે સીધું ગુમાવવું પડે. અમેરિકામાં આવું થઈ ગયું. એક માણસ ખેડૂત હતો, ખેતી કરતો હતો, ને અચાનક એક લોટરી વાળો આવી ગયો, સેલ્સમેન, લઈ લેને એક લોટરી. બોલો કે ના રે ભાઈ, આપણે તો જાત મહેનત જિંદાબાદ, આવા બધામાં આપણને રસ નથી. હવે ચાલુ થઈ ગયા ને? ક્યારથી ચાલુ થવાના? થઈ ગયા, હજી પૂનમ આવી નથી. એ પેલા 15 દાડાના પ્રદૂષણ છે, મહિનાના છે. ધિક્કાર્સ, જે લક્ષ્મીને દેવી તરીકે કહેવાય એ લક્ષ્મીને તમે આવી રીતે વેડફી નાખો. એક ખેડૂત જેવા ખેડૂતને ખબર પડે છે કે પસીનાનો પૈસો ટકે છે, પસીના વગરનો પૈસો ઘરે ટકતો જ નથી. એ ચોરાઈ નહીં જાય, બીજી રીતે જશે. ઘરની અંદર એવી બીમારી આવશે ને, તમે કમાણા હશો 25,000, લઈ જશે 1.25 લાખ.
આટલા અનુભવ થયા પછી પણ હજી આપણે સુધરવા તૈયાર નથી.